બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો કરજણ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી એક સ્ત્રી તથા એક પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. કરજણ નજીકથી પસાર થતી નર્મદા માઇદનોર કેનાલમાંથી એક મહિલા તેમજ એક પુરુષ રહસ્યમય સર્જંકોમાં મૃત હાલતમાં મરી આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ સૂત્રીય માહિતી અનુસાર જમનાબેન લાલજી વસાવા રહી ભરથાણા ગત તારીખ 21મીના રોજ જૂની જીથડી ગામે કથિત ફોઈ ફુવાના ઘરે ગયા હતા. તે જમનાબેન તથા પ્રવીણભાઈ ભાઈલાલ બારિયા રહી જૂની જીથડી તાલુકો કરજણ નાવ, જેઓ જમનાબેનના કથિત ફુવા થતા હોય તે બંનેના મૃતદેહો રહસ્યમય સંજોગોમાં ગતરોજ શિવવાડી પાસેથી પસાર થતી નર્મદા માઇનોર કેનાલમાં ગેટ પાસેથી મરી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ રામસિંહ વાઘેલાએ ઘટના સ્થળે પહોંચી જમનાબેન તથા પ્રવીણભાઈના મૃતદેહોને બહાર કઢાવી પીએમઆરતે કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા. જમનાબેન તથા પ્રવીણભાઈના મોત કઈ રીતે થયા તે તો પીએમ રિપોર્ટ બાદ જ જાણવા મળશે. હાલ તો જમનાબેન તથા પ્રવીણભાઈના મોત પાછળ રહસ્યના તાણાવાણા ગૂંથાઈ ગયા છે. ઘટના સંદર્ભે કરજણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. યાકુબ પટેલ, ZSTV, કરજણ.